પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મન કી બાતમાં બનાસકાંઠાના એક એવા પ્રગતિશીલ ખેડૂતની સફળતા દર્શાવી જેણે તમામ અડચણો વચ્ચે ખેતીનો માર્ગ અપનાવ્યો અને વર્ષે 60 લાખનો ચોખ્ખો નફો રળી રહ્યો છે. આ ઉપરાંત અન્ય ખેડૂતોને પ્રોત્સાહિત કરી અન્યો માટે પથદર્શક બની રહ્યા છે. ખેતરમાં પાકની માવજત કરી રહેલ બનાસકાંઠાના રામપુરા વડલા ગામના ઇસ્માઇલભાઈ સેરુએ બીકોમ ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કરી ખેતીમાં ઝંપલાવવાનું નક્કી કર્યું. પરંતુ ખેતીમાં નુકસાન ભોગવી ચૂકેલ પિતા ઇસ્માઇલભાઈને ખેતીના બદલે નાની મોટી નોકરી શોધી લેવા જણાવ્યું. પરંતુ મક્કમ ઇરાદાના ઇસ્માઇલભાઈ ખેતી જ કરવાની જીદ પકડી અંતે પિતાએ એક વર્ષમાં ખેતીમાં સફળ થઈ બતાવવાની સરતી પરવાનગી આપી અને ઇસ્માઇલભાઈએ પ્રથમ વર્ષે જ ખેતીમાં 5 લાખનો નફો કરી બતાવ્યો. તે દિવસથી આજ દિન સુધી ઇસ્માઇલભાઈએ પાછળ ફરીને જોયું નથી અને જોત જોતામાં તેઓ આજે પિતાના 40,000ના દેવામાંથી મુક્ત થઈ વર્ષે 50-60 લાખનો ચોખ્ખો નફો કમાતા થયા છે. ઇસ્માઇલભાઈ તમામ પ્રકારની બાગાયતી ખેતી કરે છે. બટાકામાં તેઓ 1 એકરમાંથી સર્વાધિક ઉત્પાદન કરી રહ્યા છે. તેમજ પોતાના બટાકાને તેઓ સીધા જ મોટી મોટી કંપનીઓને વેચી વચેટિયાઓ વિના જ લાખો રૂપિયાનો નફો કમાઈ રહ્યા છે. તેઓ ઉચ્ચ ક્વોલિટીના બટાકા તેમજ 1-1 બટાકું 2 કિલો વજનનું ઉત્પાદિત કરી રહ્યા છે. આ ઉપરાંત પપૈયા તરબૂજ સહિત તમામ બાગાયતી પાકોમાંથી દર વર્ષે કુલ 60 લાખ રૂપિયા સુધીનો નફો પ્રાપ્ત કરી રહ્યા છે. તેમની આ સિદ્ધિમાં તેમણે સરકાર તરફથી કૃષિ સાધનો ખરીદવા માટે દર વખતે સબસિડી સ્વરૂપે સહાય મેળવી રહ્યા છે. આ ઉપરાંત ઇસ્માઇલભાઈએ પોતાના જેવા પ્રગતિશીલ ખેડૂતો સાથે મળી અન્ય નાના ખેડૂતોને ટ્રેનિંગ આપી તેમને સમૃદ્ધ કરવાનું બીડું ઝડપ્યું છે. 3 લાખ ખેડૂતોને તાલીમ આપવાની સાથે સહિયારી ખેતીના કોન્સેપ્ટથી અનેક ખેડૂતોને તેઓ આગળ વધારી રહ્યા છે. ઇસ્માઇલભાઈનું સ્વપ્ન છે કે યુવાનો નાની મોટી ખેતીની જમીનમાં પણ દ્રઢ ઈચ્છા શક્તિથી ખેતી કરે તો આજની બેરોજગારીની જટિલ સમસ્યા પણ ખેતીથી હલ થઈ શકે તેમ છે. રિપોર્ટર કેતન પટેલ, અમીરગઢ. ઓકે, બોલો, શું કહેશો? આજે મન કી બાતમાં તમારો નામનો ઉલ્લેખ પ્રધાનમંત્રી જે કર્યો છે અને કેવું ફીલ થઈ રહ્યું છે, પ્લસ કેવી પ્રકારની ખેતી તમે કરો છો? આજે આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ મનની વાતમાં મારી અને મારા ખેતીની વાત કરી અને તેને આખા ઇન્ડિયામાં એને ઉજાગર કરી તો મને ખૂબ જ આનંદ થાય છે અને મને ગર્વ થાય છે કે મારી વાત આખા ઇન્ડિયામાં પ્રસારિત થઈ અને લોકો જાણતા થયા અને મોદી સાહેબનો એ વિશે હું ખૂબ જ આભાર વ્યક્ત કરું છું કે જે એમણે મને આગળ વધવાની તક આપી છે. ખેતી એક વ્યવસાયિક સ્વરૂપે મેં સ્વીકારી છે અને ખેતીમાં જ્યારે હું શરૂઆતમાં બીકોમ ગ્રેજ્યુએટ થઈ અને ખેતીમાં આવ્યો ત્યારે અમારી આવક -15,000 રૂપિયા હતી અને એ વખતે મારે ખેતી કરવી ન હતી, પરંતુ ફાધર એવું કહેતા હતા કે ખેતીમાં આવક નથી. એટલે આવક નથી તો બધા વ્યવસાયમાં આવક છે અને ખેતીમાં આવક કેમ નથી, મને આ વારંવાર પ્રશ્નો થતા. એટલે મેં નોકરી ન કરતાં ખેતી કરવાની મેં ઈચ્છા દર્શાવી ત્યારે ફાધરે મને શરતી પરમિશન આપી કે તું બેટા 1 વર્ષ માટે ખેતી કર અને જો તું કંઈ રિઝલ્ટ નહીં લઈ શકે તો તારે પછી નોકરી કરવી પડશે. મેં એ સંમતિ દર્શાવી અને પહેલાં જ વર્ષે ખેતીમાં જે માઇનસમાં ખેતી ચાલતી હતી એને મેં 5-6 લાખ રૂપિયા નફો કરીને ફાધરને બતાવ્યો ત્યારે ફાધરે મને માથે હાથ પહેરીને કીધું બેટા તારે નોકરી ન કરાય, ખેતી કરાય. આજે અમે પપૈયાની ખેતી કરીએ છીએ જેમાં મેં 20 એકરમાં પપૈયા વાવ્યા હતા, એમાં 80 લાખનું ઉત્પાદન મેં લીધેલું છે. એ જ રીતે અમે બટાટા પ્રોસેસિંગના કરીએ છીએ, એ અમારું કોન્ટેક્ટ ફાર્મિંગ પદ્ધતિથી વાવેતર કરીએ છીએ, જે પણ અમે બટાટામાં પણ એકરે 1 લાખ રૂપિયા નફો કરીએ છીએ. એ રીતે મરચામાં પણ અમે એકરે 1-2 લાખ રૂપિયા જેટલો અમારો પ્રોફિટ થાય છે. એ રીતે અમે કારેલી વાવી છે તો 1 એકરમાંથી 3 લાખનું મેં વેચાણ કર્યું છે, જેમાં મને 50,000 જેટલો ખર્ચો થયો છે, બાકીનું બધું પ્રોફિટ છે. આ ખેતી અમે જે કરીએ છીએ તે અમે તો અમારો વિકાસ કરીએ છીએ પણ બીજા ખેડૂતોને કેવી રીતે એ માહિતી પહોંચાડવી એ વિશે અમે વારંવાર ખેડૂત મિટિંગો કરીએ છીએ. અમે એક સંસ્થા બનાવી છે, એ મારફતે પણ ખેડૂતોને મિટિંગોમાં બોલાવીને જાગૃત કરીએ છીએ. નવીન પાકો જે દાખલ કરીએ છીએ એ પણ ખેડૂતોને અમે બતાવીએ છીએ. આજે
મારી ખેતીમાંથી હું વર્ષે 50-60 લાખ રૂપિયા વર્ષે કમાઉં છું અને મને આજે ગર્વ છે કે હું ખેડૂત છું. અને જો કોઈ પણ વ્યવસાય નોકરી આપવાનો હોય તો એ